સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ છવ્વીસ નવેમ્બરે ખેડૂતોના માથે આફત લઈને વરસેલા કમોસમી વરસાદે ડેસર તાલુકાના ખેડૂતોએ લોહી પાણી એક કરીને પોતાના ખેતરમાં શિયાળુ પાકો કર્યા હતા કમોસમી માવઠાએ તેમજ ખેતીનો સોંથ વાળી દીધો છે કપાસ તુવેર અને દિવેલા સહિતના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે શિયાળુ પાક ખેતરમાં લહેરાઈ રહ્યો હતો તેવામાં કુદરતી આફત સમા માવઠાએ ખેતરોમાં મહા મહેનત તે ઉઘાડેલા ઉભા પાક જમીન દોસ કરી નાખતા ખેડૂતોમાં રીતસરની દોડધામ મચી જવા પામી હતી દેસર તાલુકાના ધરમપુર સતનગર વેજપુર તેમજ વાલાવાવ જાંબુઘોરલ બારિયાના મુવાડા તેમજ વરસડા સહિતના ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ખેતરોમાં છ થી સાત ફૂટની લાઈનના કપાસના છોડવા જમીન દોસ્ત થયા હતા તેમજ વાલાવાવના અગ્રણી ખેડૂત મિતેશભાઈ પટેલ અંકુરભાઈ પટેલ રાજુભાઈ પટેલ પરિમલભાઈ પટેલ સવજીભાઈ ઉર્ફે સીતારામ પટેલ સહિતના ખેડૂતોની સો વીઘા ઉપરાંત જમીનમાં કપાસ જમીન પર પડી જઈને સુકાઈ જવા પામ્યો છે જ્યારે બારિયાના મુવાડાના અર્જુનસિંહ ચૌહાણ સહિતના અન્ય ખેડૂતોના ખેતરમાં ઊભા પાક જમીન દોસ્ત થયા છે જ્યારે અન્ય ગામોના ખેડૂતોએ પોતાના ખેતરમાં દિવેલા તુવેર જેવા પાકો કર્યા છે તે પણ પડી જતા અને પાકના ફૂલો ખરી જતા ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે